દસ નંબર બી ભાવનગર શહેરમાં આવતીકાલે ઉજવાનારા ઈદ પર્વને લઈને શહેરમાં કાયદો વ્યવસ્થા અકબંધ જળવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સુરક્ષા વ્યવસ્થાના પાસાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો ત્યારે ગઈકાલે ઈદનો તહેવાર છે તેને લઈને સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે તેને લઈને ભાવનગર શહેરમાં આવતીકાલે જે ઈદનો ઉત્સવ મનાવા જઈ રહ્યો છે તેના માટે કાયદો વ્યવસ્થા કથળે નહીં તે માટે પોલીસ તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેના કારણે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને દસ નંબર ભાવનગર શહેરમાં આવતીકાલે ઉજવાનારા ઈદ પર્વને લઈને શહેરમાં કાયદો વ્યવસ્થા અગબંધ જળવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સુરક્ષા વ્યવસ્થાના પાસાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો ત્યારે ગઈકાલે ઈદનો તહેવાર છે તેને લઈને સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે તેને લઈને ભાવનગર શહેરમાં આવતીકાલે જે ઈદનો ઉત્સવ મનાવા જઈ રહ્યો છે તેના માટે કાયદો વ્યવસ્થા કથળે નહીં તે માટે પોલીસ તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેના કારણે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને દસ નંબર બી ભાવનગર શહેરમાં આવતીકાલે ઉજવાનારા ઈદ પર્વને લઈને શહેરમાં કાયદો વ્યવસ્થા અકબંધ જળવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સુરક્ષા વ્યવસ્થાના પાસાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો ત્યારે ગઈકાલે ઈદનો તહેવાર છે તેને લઈને સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે તેને લઈને ભાવનગર શહેરમાં આવતીકાલે જે ઈદનો ઉત્સવ મનાવા જઈ રહ્યો છે તેના માટે કાયદો વ્યવસ્થા કથળે નહીં તે માટે પોલીસ તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેના કારણે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને દસ નંબર ભાવનગર શહેરમાં આવતીકાલે ઉજવાનારા ઈદ પર્વને લઈને શહેરમાં કાયદો વ્યવસ્થા અકબંધ જળવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સુરક્ષા વ્યવસ્થાના પાસાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો ત્યારે ગઈકાલે ઈદનો તહેવાર છે તેને લઈને સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે તેને લઈને ભાવનગર શહેરમાં આવતીકાલે જે ઈદનો ઉત્સવ મનાવા જઈ રહ્યો છે તેના માટે કાયદો વ્યવસ્થા કથળે નહીં તે માટે પોલીસ તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેના કારણે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બની